ब्रह्मादिदेवाचितपादपद्मं श्रीशंकरं त्वां महमानतोऽस्मि सर्वेश्वरं सर्वगुणादिवासं देवं महादेवमुदारकीर्तिं विद्यातपोयोगकलानिधानं श्रीशंकरं त्वां महमानतोऽस्मि। आजे विक्रम संवत 2080 ફાગણવદી બારસ ઉપર ત્રયોદશી શનિ પ્રદોષ શનિવારનો દિવસ છે। મહાદેવ દાદાની પ્રદોષ પૂજાનું મહાત્મ્ય આપણા ભારતીય શાસ્ત્રોમાં આપણને સૌને સનાતન ધર્મને સદાચાર પાળવાવાળાને જે મોક્ષની કલ્પના કરે છે એવી હિન્દુ સંસ્કૃતિમાં જીવનારાને આજના દિવસે શ્રી મહાદેવજીનું પૂજન કરવાથી પ્રત્યક્ષ કૈલાસપતિ સદાશિવ ભગવાન શંકરના પૂજનનો લાભ મળે છે એવું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે। આજે આપણે સૌએ ભેગા થઈ અને ભગવાન પંચેશ્વર મહાદેવ સંખેડા હાંડોદ પીપરસર વોટસંગ અને ઉચ્છનંદીની કિનારે આપણે પ્રદોષ પૂજન કર્યું। 1604 આવાહનથી લઈ અને ભગવાન મહાદેવજીને વાદ્યથી ગીતથી ભગવાનને દહીં દૂધ મધ ઘી સાકર શેરડીનો રસ ગર્ભોદક એટલે નાળિયેરનો રસ સરસવ અને બાકી સપ્ત ધાન્યથી કેસર જળથી મહાદેવજીનું પૂજન કર્યું। ભગવાનને પ્યારા દિવ્ય ફૂલના હાર ધરાવ્યા, ભગવાનને સદાય પ્યારી બીલીના પત્રો ધરાવ્યા, બીલીના ફળ ધરાવ્યા, ધંતુરાના પુષ્પો ધંતુરાના ફળ ધરાવ્યા। ભગવાન મહાદેવને અડદ અતિ વહાલા છે એટલે અડદિયા પાકનો થાળ આપણે ભગવાનને ધરાવ્યો છે। આજે ભગવાનને રસ કેરીની સિઝન છે એટલે કેળા કેરી ચીકુ દાડમ ધરાવ્યા, ભગવાનને બીલીના ફળ ધરાવ્યા છે। આજે ભગવાન પંચેશ્વર મહાદેવનું જે દિવ્ય લિંગ છે એ પાંડવોનું પધરાયેલું લિંગ છે। પાંડવોએ સત્વ રજ અને તમો ગુણ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એનાથી આવૃત આ લિંગ બનાવ્યું છે। ત્રિગુણાત્મિકા ભગવાનની જે માયા છે એ પરમેશ્વરની સંપૂર્ણ ચરાચર જગતની સૃષ્ટિનું ઉત્પન્ન કાર્ય છે, સ્થિર કરવા કાર્ય છે અને ડિસ્ટ્રોય કાર્ય છે, બધું જ અહીંયા પાંડવોએ સ્થાપિત કરેલું છે। હજારો વર્ષથી ભગવાન શંકરનું આ લિંગ અહીંયા પ્રસ્થાપિત છે। નદીને કિનારે પંચેશ્વર મહાદેવની જગ્યામાં ઉત્તર અને પૂર્વના કોર્નર ઉપર ભગવાનનું જ્યાં સ્થાન હોય ત્યાં મહાદેવજીનું લિંગ વિરાજમાન છે। બહુ દિવ્ય સંપૂર્ણ ફળને આપનારું અક્ષય ફળને આપનારું પ્રદોષનું પૂજન છે। પ્રદોષના પૂજનથી જીવને ગુણાતીત ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે। પ્રદોષના પૂજનથી માં પાર્વતી અતિ રાજી થઈ અને એને જો પુત્ર કામના હોય તો એ આપે છે। પ્રદોષના પૂજનથી ભગવાન શંકરના પરિવારના ભગવાન શ્રી ગણેશ
તમામ પ્રકારે જીવનું નિર્વિઘ્ન કરે છે. નંદીજી વિગેરે ગણો, ભગવાન શંકરના જે પુષ્પદંત વિગેરે જે પાર્ષદો છે બધા જ અતિ રાજી થાય છે આ પૂજાથી. પૂજા જીવને ઉર્ધ્વગતિ આપનારી છે. પૂજા દિવ્ય છે, સાત્વિક છે, પૂજા સંપૂર્ણપણે શુદ્ધ છે, વૈદિક છે. અહીંયા ભગવાનની રુદ્રી થઈ, અહીંયા ભગવાનના સ્તોત્ર શતક 108 નામથી પાઠ થયો, અહીંયા ભગવાનને દુર્વા ચડાવવામાં આવ્યા, અહીંયા ભગવાનને ડમરો ચડાવવામાં આવ્યો, અહીંયા ભગવાનને અતિ પ્યારા એવા જેમાં ભગવાનનો સ્વયં વાસ છે એવા આંબળીના ફળ અને આંબળીના વૃક્ષના સરસ મજાના પાન પણ ભગવાનને ધરાવવામાં આવ્યા. ભગવાનને સરસ મજાનો અત્તરનો લેપ કરવામાં આવ્યો. ભગવાનને જનો એ ભગવાનને રુદ્રાક્ષ ધારણ કરવામાં આવ્યો. સંપૂર્ણપણે 16 ઉપચારથી આજે આપણે ભગવાન મહાદેવજીની પંચેશ્વર દાદાની પૂજા કરી છે. અહીંયા બેઠેલા બધા જ જે કોઈ અભેશીભાઈ છે, મહારાવજી છે, અમારા જીતુભાઈ, અમારા શૈલેષ મહારાજ, વિનોદભાઈ, અમારા અરવિંદ કાકા, વિક્રમ કાકા, ડાયાભાઈ આવ્યા છે, અમારા નિલેશભાઈ સાહેબ, સહજ મૌલેશભાઈ, અમારા મંડળના સંતો આ બધી તૈયારી કરે છે, અમારા પંકજ ભગત, કંચન ભગત, અમારા ધરમપ્રકાશ સ્વામી, અમારા પૂર્વોત્તર ભારતના અહીંયા ભણતા અને રહીને મહાદેવજીની દરરોજ સેવા કરે છે, જે લોકો આરતી કરે છે, મહાદેવજીની સેવા કરે છે એવા બધા ત્રિપુરાના ગુરુ, રિયાંગ જનજાતિના છોકરાઓ, આ બધાનું હે મહાદેવ પંચેશ્વર દાદા ખૂબ રૂડું કરજો, ખૂબ બધાને એમના સંકલ્પોની પૂર્તિ થાય એવી સદબુદ્ધિ આપજો. ભગવાન તમે તો દેવાધિદેવ છો, તમે બધાનું મન જાણનારા છો, તમે શાશ્વત છો, તમે બધા ઈશ્વરોના પણ ઈશ્વર છો, તમે મહાદેવ છો, તમે કાળ માયા યમ આ બધાની બીકને દૂર કરનારા છો, તમે બધા જ મંત્રોનું મૂળ છો, તમે બધી જ વિદ્યાનું પણ મૂળ છો, તમે બધા ગાયન વાદ્ય કલા બધાનું મૂળ છો. અમારી પ્રાર્થના છે કે આ પ્રદોષ પૂજાનું ફળ આ સ્થાનને મળે, અહીંયા બેઠેલા તમામને મળે, બધાનું નિરોગી આયુષ્ય થાય, બધાને દીર્ઘ આયુષ્ય મળે. તમારું જે ઐશ્વર્ય છે તો 100 કરોડ કલ્પ સુધી છે, એટલે આ તો સામાન્ય 80-100 વર્ષના મનુષ્યનું જીવન લઈને બધા આવેલા દેહધારીઓ છે. બધાને લાંબુ આયુષ્ય મળે, ઘણાના સંકલ્પો પૂર્ણ ના થાય તો બધાને એમ થાય છે કે મહાદેવજી અમારું કાર્ય કેમ અટકાય છે, પણ એના કર્મ ફળ પ્રમાણે તમે એને ઝડપથી બધા વિઘ્નોને દૂર કરીને એના કાર્યોને પૂર્ણ કરો એવી મારી પ્રાર્થના છે. જેણે આજે સદવિદ્યા ચેનલની યુટ્યુબ દ્વારા આપનું પૂજન જોયું, વડતાલ મંદિરની યુટ્યુબ દ્વારા આપનું પૂજન જોયું, શ્રી પંચેશ્વર મહાદેવની યુટ્યુબ દ્વારા આપનું પૂજન જોયું, અમારા નામથી જે યુટ્યુબ ચાલે છે નવતમ સ્વામીના નામથી, એમાં જેમણે જેમણે પણ આજે આપનું પૂજન જોયું, એ સિવાય પણ જેમણે લાઈવ દ્રશ્યથી આપનું દર્શન કર્યું છે એવા અને વિશેષ અમારા બંને શિષ્યો જયપ્રકાશ સ્વામી, જગન્નાથ સ્વામી, બંને સંતો અમેરિકા ન્યૂજર્સી છે, આજે એમણે તમારું પૂજન કરાવ્યું છે, એ સિવાય ખડિયારા પુરાના ઈશ્વરભાઈ એમના ઘરેથી, ગંગા સ્વરૂપ સુધાબેન એમના દીકરાઓ, એમના પરિવારજનોએ તમારી સેવા મોકલી છે, તમે સ્વીકારજો. આ સ્થાનમાં વહેલામાં વહેલું મંદિરનું કામ શરૂ થાય. આવતીકાલે અમારા પરેશ ભગત, ઘનશ્યામ ભગત, અમારા બળદેવ સ્વામી સુરેન્દ્રનગરથી, કૃષ્ણવલ્લભ સ્વામી બધાએ રાજસ્થાન સવારમાં જવાના છે વહેલા. ભરતપુર
બાલેશ્વરનો પથ્થર, જે મંદિર તમારું બન્યું પથ્થરથી, એ જ પથ્થરથી ભગવાન સહજાનંદ સ્વામીનું, સ્વામિનારાયણ ભગવાનનું, શ્રી રામચંદ્ર ભગવાન જે તમારી સામે બિરાજમાન હતા એ ભગવાનનું, ગોપાળાનંદ સ્વામી, હનુમાનજી મહારાજ, દિવ્ય ગણપતિ દાદા, બધાનું મંદિર, નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર હવેલી, એનો પથ્થર કાલે પસંદ કરવા માટે જઈ રહ્યા છે, એનું કામ શરૂ થાય, એના કોન્ટ્રાક્ટરને આપી દીધું છે કામ, એને તમે 2 વર્ષમાં એ કામ પૂર્ણ થાય એવી કૃપા કરજો. હે મહાદેવ પંચેશ્વર, હું વિદેશ જાઉં છું, US 3-4 મહિના અને UK 1 મહિનાના પ્રવાસે છું, તો તમારી કૃપા દ્રષ્ટિ, તમારી આ દિવ્ય શક્તિ, અદ્ભુત તમારું ઐશ્વર્ય સાથે રહે. અમે જેને પણ પ્રેરણા કરીએ એના હૃદયમાં, એના મનમાં તમે વસો, અમારી જીવહાગ્રે સદાય તમારા વચનો રહે એવી તમે કૃપા કરજો. અહીંયા થનારી જે સ્કૂલ છે એની પરમિશનોનું કામ ઓન ગોઈંગ છે, તો એ પણ વહેલામાં વહેલું પૂરું થાય. ચેરિટી કમિશનર આગળ જે અરજીઓ પડેલી છે એને પણ ઝડપથી કાયદાકીય પ્રક્રિયા પૂરી થાય. સંત નિવાસનું કામ પણ લાસ્ટ સ્ટેજે છે, એના પ્લાન ફાઇનલ થઈ ગયા છે, એમ કામ ઝડપથી શરૂ થાય, દિવાલોના કામ પૂર્ણ થાય અને સરસ મજાની બરાબર મારું જ ટ્રસ્ટ એટલે શ્રી પંચેશ્વર મહાદેવ ગૌશાળા આપની સામે જ, મંદિરની સામે જ બનવાની છે. એમાં 50 ગાયો પહેલા ફેઝમાં અમે રાખીશું, એનું દૂધ તમને દરરોજ ચડે, દૂધ તમે ધરાવો, તમારા ભક્તોને બધાને મળે. આપણે સંકલ્પ કર્યો છે લઘુરુદ્રમાં અહીંયા દરરોજ આવનારા ભક્તોને એક લાડુ કાયમ બધાને પ્રેમથી જે દર્શનાર્થી આવે એને આપવાનો છે, એ પણ હવે હમણાં જ આપણે શરૂ કરીશું. હે મહાદેવ, અહીંયા છાસ કેન્દ્ર શરૂ કરીએ છીએ, 2 મહિના છાસ કેન્દ્ર શરૂ રહેશે, એમાં પણ તમે કૃપા કરજો. વહેલામાં વહેલી સ્કૂલ થાય, 2000 બાળકોની વ્યવસ્થા થાય, સંતો પણ અહીંયા રહે, અખંડ અહીંયા સામ વેદના મંત્રો ગુંજે, તમારી આરતી થાય, તમને 2 ટાઈમ થાળ થાય, અહીંયા આવેલો ક્યારેય કોઈ ભૂખ્યો ન જાય, પંચેશ્વરના સદાવ્રતમાં તમારી દિવ્ય દ્રષ્ટિ આવનારાના બધા સંકલ્પો તમે પૂર્ણ કરો એવી શનિ પ્રદોષના પવિત્ર દિવસે તમારી પાસે હું વિશેષ હે મહાદેવ દાદા પ્રાર્થના કરું છું. અને કાલે પરમ દિવસે અહીંયા દિવ્ય સભા થશે, રવિ સભા પડી, અમાસની સભા પણ થાય છે, ત્યારે પણ 1000 લોકો આવે છે. 9 તારીખથી આપણે પ્રથમ પહેલી સભા બોડેલી રામજી મંદિર આ ટ્રસ્ટનું છે ત્યાં શરૂ કરી રહ્યા છીએ, તો એમાં પણ તમારી કૃપા દ્રષ્ટિ રહે એવી પ્રાર્થના છે. બીજું અહીંયા હર્ષલભાઈ બેઠા છે, એના પર કૃપા કરજો, એને સ્થિર બુદ્ધિ આપજો. એ સિવાય દીપ ચુડાસમા બંને આપણે ગાયકો રાખ્યા છે, બંને જણા આપણા સ્થાપેલા જે 60-40 ગામના જે મંડળો છે, જેને ઢોલક, ઘૂઘરા, મંજીરા, ખંજરી, કરતા લાગ્યા છે, એને હવે આપણે ઝાંજ પખાવાજ સાથે અને સંપ્રદાયના ટ્રેડિશનલ મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીના ઉત્સવના પદો એ બધા આપણે એમને શીખવાડવાના છીએ. તો એમ બહુ મોટું એક ચેલેન્જેબલ કામ પણ આપણે 2026 સુધીમાં ડિસેમ્બર સુધીમાં મંદિરનું ઉદ્ઘાટન થાય સ્વામિનારાયણ ભગવાનનું ત્યાં સુધીમાં આપણે પૂર્ણ કરીશું, એમાં પણ તમે એ જીવો ઉપર કૃપા કરજો. બધાએ આ સ્થાનમાં રહે, બધાનું નિર્વિઘ્ન થાય, બધાએ ખૂબ તમને ભજે, તમારો આશ્રય કરે. હે મહાદેવ, પ્રદોષનો આ પવિત્ર પર્વ છે ત્યારે આજે ઘણું બધું લાંબુ લિસ્ટ તમારી પાસે મૂક્યું છે, બધા ઉપર કૃપા કરજો, બધા ઉપર દિવ્ય દ્રષ્ટિ રાખજો અને સૌને પોતપોતાના ઈષ્ટદેવમાં પ્રીતિ થાય એવી પણ તમે પૂર્ણ કૃપા કરજો. મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, એમાં અમને પ્રીતિ થાય એવી પણ તમે અમારા પર કૃપા કરજો એ પ્રાર્થના કરી. અને જે લાયો જોનારા છે સર્વેના શ્રી પંચેશ્વર મહાદેવ શુભ સંકલ્પો પૂર્ણ કરે એવી પ્રાર્થના કરીને વિરમું છું. બોલો શ્રી પંચેશ્વર મહાદેવ.